જેના ઉપર તમે ડોસો ઉતારો છો એ તવો કેવો હોય? ઠંડો હોય, અગ્નિના સંયોગથી ગરમ. સવારના બી લોચા, હમણાં બી લોચા, સાકર મીઠી હોય તો શુદ્ધ છે. જરાક ત્યાં સરખું થયું તો કે તવો ગરમ હોય. બસ આ સમજવાનું છે કે તવો ઠંડો હોય છે અગ્નિના સંયોગે. ગરમ છે એ ઘરનું, એ તારો વિભાવ ભાવ છે. પર સાથે, એટલે કે પરના પરિણામ સાથે અને સ્વના પરિણામ સાથે, એટલે કે અશુદ્ધ ભાવની અપેક્ષા છે, ભિન્નતા કેળવી. જ્ઞાની કહે છે અબ નહીં તો કબ, યહાં નહીં તો કહાં કરોગે, ઇસે નહીં કરોગે તો કિસ્સે કરોગે. આવું જ્ઞાન મળ્યું છે, એનાથી પણ જો ભેદના નહીં કરો તો હવે સેનાથી કરશો? ટેમ્પરમેન્ટ ટેકનિક એન્ડ ટ્રેનિંગ. સો ટેમ્પરમેન્ટ મિનિંગ યોર મુમુક્ષતા, એ છે ત્યારે તો અહીંયા છો. ટેકનિક બસ આ છે કે રાગાદિકાલ કે ભોગકાલ વખતે જે ભેદનાની ટેકનિક અજમાવવામાં આવે ને, એની જ વારંવાર ટ્રેનિંગ થાય તો અવશ્ય. અબ નહીં તો કબ, કાલે બસ આટલું જ પૂછજો પોતાને કે અબ નહીં તો કબ, યહાં નહીં તો કહાં કરોગે, ઓર ઇસે નહીં તો કિસ્સે કરોગે. આ શિબિરમાં એટલું તો સમજ્યા જ આપને કે હીરો કિચડમાં પડ્યો પણ ડર્ટ ઇઝ નોટ ઇન મી, ડર્ટ ઇઝ વિથ મી. સો હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એ સ્વરૂપે જ હતો છું અને રહીશ. આ તો અસ્થિર ઉપર દ્રષ્ટિ કરીએ છે, પછી પરપરિણામ હોય કે સ્વપરિણામ હોય, અસ્થિર ઉપર દ્રષ્ટિ કરીએ છીએ એટલે અસ્થિરતા છે. તમે બોટને ચંચલ પાણી ઉપર મૂકો તો સ્વાભાવિક છે હાલક ડોલક જ થવાની છે. અને પર્યાય ઉપર, પછી પરની પર્યાય કે સ્વની પર્યાય, પણ પર્યાય ઉપર દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી હાલક ડોલક જ રહેવાની ચિત્તની દશા. ધ્રુવ પર દ્રષ્ટિ કરો અને ત્યાં સ્થિરતા પામો. એક કરવાની, બે શંકા કરવાની છે, બંને શંકા કરવાની. તો બે શંકાઓ શિષ્યને આટલા, એટલે કેટલા 18 છંદ સુધી કર્તા કર્મ ક્રિયા વિશે જે ગુરુજીનું કથન થયું, તમારી જેમ જ શિષ્ય કહે છે એ મને સમજાયું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ સમજાયું, પણ હજી જળ એની મેલે કેવી રીતે કાર્ય કરે એ હજી નથી સમજાતું. એકદમ આત્મસિદ્ધિ યાદ આવે, તો આત્મસિદ્ધિ યાદ આવે તો પહેલું પદ, બીજું પદ, બીજા પદના અંતે જાણે શિષ્ય કહે છે કે હું કે જીવ ચૈતન્ય યુક્ત પદાર્થ છું, શાશ્વત ચૈતન્ય ધારા છું. આમ મને સમજાયું કે જીવ ચૈતન્ય યુક્ત શાશ્વત પદાર્થ છે, પણ અને પૂતગલથી તેના ગુણધર્મ તદ્દન ભિન્ન છે. એ પણ સમજાયું જડને, શું હતી સેકન્ડ લાસ્ટ કા તો ફર્સ્ટ પદની સમાધાન, જડ ચેતનનો કેવલ ભિન્ન સ્વભાવ
એક પણું પામે નહીં, જડ એના ગુણધર્મમાં પરિણમે છે, ચેતન એના ગુણધર્મમાં પરિણમે છે. ચેતન જડમાં હસ્તક્ષેપ નથી કરતો, જડ ચેતનમાં હસ્તક્ષેપ કરી શકે નહીં, એટલે કે એનો કર્તા બની શકે નહીં. કર્તા કર્મ સંબંધ વિજાતીય દ્રવ્ય સાથે હોઈ શકે નહીં, એટલે કે કર્તા કર્મ સંબંધ એક જ દ્રવ્યમાં હોઈ શકે, કર્તા અને કર્મ એમ વિજાતીય દ્રવ્યમાં હોઈ શકે નહીં, એટલે કે પૂતગલનું પરિણામન એ કંઈ કરી શકે નહીં. જો નોટ કરતાં પહેલાં વિચારજો, કારણ કે કારમાન વર્ગના કર્મ બને છે એમાં તારો કોઈ હસ્તક્ષેપ નથી એમ તમે કહી રહ્યા છો. અને પછી શિષ્ય કહે છે, તો મને સમજાતું નથી કે આ કારમાન વર્ગના કર્મ કઈ રીતે બની. પૂતગલ કર્મનો કરતા અફકોર્સ ફર્સ્ટ જ એમાં ત્રણ ઓપ્શન આપે છે, આત્મસિદ્ધિની વાત કરું છું, અને બીજી ગાથામાં બે ઓપ્શન આપે છે. ત્રણ ઓપ્શનમાં કહે છે કે કાં તો કર્મ જ કરતા કર્મ, કર્મ બંધની વાત છે, એટલે એ રીતે પાંચ ઓપ્શન આપે છે કે કાં તો એવું બની શકે કે પૂતગલ જ પૂતગલનું આ પરિણમનનો કર્તા છે. શંકા છે, નાટક સમયસારમાં એ સમાધાન છે, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ શંકા હતી કે તો પછી આ કર્મ બંધની પ્રક્રિયા બની તો એનો આ ક્રિયા બની તો એનો કર્તા હોવો જોઈએ, તો એનો કર્તા કોણ? તો પહેલું કે છે કર્મ જ કર્તા કર્મ, કાં તો આ ઓપ્શન હોઈ શકે. આપણે બોલીએ કે કર્મ આત્મા ને કર્મ બંધ થયો, આત્મા ને કર્મ બંધ થયો, પણ હકીકતમાં જ્યારે ગાયને આપણે દોરડાથી બાંધીએ ત્યારે દોરડાની ગાંઠ દોરડા સાથે જ બંધાય છે, ગાય સાથે નહીં. આ ગાયનું ગળું છે અને આ દોરડી છે, તો દોરડીની ગાંઠ દોરડી સાથે જ બંધાય છે. અને આપણે કહીએ છીએ કે ગાય બંધાય, પણ એકચ્યુઅલી તો આ જ બંધાયું છે. એટલે કે કર્મમાં ફેરફાર પડ્યો છે અને એક ક્રિયાનો કર્તા એ છે, એક ઓપ્શન એ છે. બીજો ઓપ્શન એ હોઈ શકે કે અનાયાસે કર્મ બંધાય છે, ન ચેતન કરતા છે, ન જડ કરતા છે, પણ અનાયાસે થાય છે. કારણ કે તે વખતે ભગવાન મહાવીર વખતે આ અનાયાસવાદ એનું એક પર્ટિક્યુલર નામ છે, તો એ વાદ બી ચાલતું હતું કે જે થાય છે એમાં કંઈ કારણ કાર્ય હોવું જોઈએ. આપણું પર્યુષણનો પહેલો સત્સંગ કે સાયન્સ ઇઝ અ કોઝ ઇફેક્ટ રિલેશનશીપ, એવું કંઈ છે ને, અનાયાસ આડેધડ કાંઈ પણ થાય છે સંસારમાં. એટલે અથવા સહજ સ્વભાવ, સહજ સ્વભાવ એટલે કોઈ દ્રવ્યનો સહજ સ્વભાવ નહીં, પણ આ ક્રિયા એક્સિડેન્ટલ થાય છે, એમ ઓપ્શન આપ્યું. અને ત્રીજું ઓપ્શન આપ્યું કે જેમ જ્ઞાન આત્માનો ધર્મ છે, એમ કર્મ બંધ જ કોઈ વાર આત્માનો ધર્મ હોય. અને કાં તો પુરુષ સદા અસંગ છે અને પ્રકૃતિ બંધ કરે છે સાંખ્ય દર્શનના પ્રભાવથી અને ન્યાય દર્શનના પ્રભાવથી, કે ઈશ્વર કર્મબંધનો કર્તા છે. જીવ તો અસંગ છે પણ ઈશ્વર કર્મનો. આમ પાંચ ઓપ્શન હતા, એમાંથી ચાર આપણે ડિસ્કસ બી કરતા નથી, પણ શિષ્યનું કહેવું છે કે કર્મનું હોવાપણું તો પ્રત્યક્ષ છે, કારણ કે જે જગતમાં વિચિત્રતા જોઈએ છે, વિવિધતા જોઈએ છે, વિષમતાઓ જોઈએ છે, કોઈ ધનવાન ઘરમાં જ જન્મે છે, કોઈ ગરીબ ઘરમાં જન્મે છે, કોઈ જન્માંધ હોય છે, કોઈ આ હોય છે, આ બધી જે વિચિત્રતા અને વિષમતા જુદાપણું દેખાય છે એ કર્મના કારણે જ હોઈ શકે, તો એ કર્મનું હોવું તો પ્રત્યક્ષ છે.
પણ કર્મનો કર્તા કોઈ છે કે છે જ નહીં, અને છે તો કોણ છે એ શિષ્ય અહીંયા રજૂ કરે છે એ શંકાને આ છંદમાં. એકદમ ફાસ્ટ જશું બીકોઝ આઈ હેવ ઓલરેડી એક્સપ્લેન્ડ ઇટ. અને પછી બે નાના દોહામાં ગુરુજી એનું સમાધાન કરે છે. એના આધાર પર પાછી એક શંકા થાય છે અને એનું એક દોહામાં સમાધાન છે. આટલું આપણે કરવાનું છે. જયભાઈ લેટ કરે છે, 5:05 તો હમણાં નક્કી થઈ ગઈ. ગલે કર્મ કરે નહીં જીવ, કહી તુમ મેં સમજી નહીં તૈસી. ગલે કર્મ કરે નહીં જીવ, કહી તુમ મેં સમજી નહીં તૈસી. કોણ કરે યહ રૂપ કહો, અબ કો કરતા કરની કહું કૈસી. કોણ કરે યહ ક્યો કરી મો મન સંશય એસી. આપુ હી આપુ મિલે બિછરે જડ, ક્યો કરી મો મન સંશય એસી. શિષ્ય સંદેહ નિવારણ કારણ, બાત કહે ગુરુ હૈ કછુ જૈસી. શિષ્ય સંદેહ નિવારણ કારણ, બાત કહે ગુરુ હૈ. ઉત્કલ કર્મને જીવ નથી કરતો એવું આપે કહ્યું તે મારા સમજવામાં આવતું નથી. કર્મનો કર્તા કોણ છે અને તેની કેવી ક્રિયા છે? આ અચેતન કર્મ પોતાની મેળે જીવ સાથે કેવી રીતે બંધાય છે અને છૂટે છે? મને આ શંકા છે. શિષ્યની આ શંકાનો નિર્ણય કરવા માટે શ્રી ગુરુ યથાર્થ વાત કહે છે. ઇન ધ પ્રીવિયસ સ્ટેન્ઝા યુ ગુરુજી હેડ સેડ that the soul is not the doer of the material karma. I, the disciple, fail to understand this sentence. Who is the doer of the material karma? What are their functions? How do these karma get bonded and get separated from the soul? In the next stanza, Sri Guru removes the doubts of the disciple. Shishya kahe chhe ke atma potana gnan bhav no karta chhe. Understood. કર્મનો અને શરીરનો કર્તા નથી, એટલે કે નો કર્મ અને દ્રવ્ય કર્મનો. અમને ભાવ કર્મ વી આર નોટ ટચિંગ. નો કર્મ અને દ્રવ્ય કર્મનો, કારણ કે પૂતગલ નો કર્મ અને પૂતગલ કર્મનો કર્તા નથી. નોટ અન્ડરસ્ટુડ. આત્મા જ્ઞાન ભાવનો કર્તા છે. અન્ડરસ્ટુડ. પણ પૂતગલ કર્મ કે પૂતગલ શરીર, અને અહીંયા પૂતગલ કર્મ લો, પૂતગલ કર્મનો કર્તા આત્મા નથી એ વાત હજી મારા સમજમાં આવતી નથી. કારણ કે કર્મ તો પ્રત્યક્ષ કરતાં બી અનુભવ સિદ્ધ છે, એટલે કે અનુમાનથી તો પકડી શકાય છે કે કર્મના જ ફલરૂપે આ બધી વિવિધતા વગેરે છે. તો અચેતન કર્મ અથવા તો અચેતન કારમન વર્ગના કર્મ બને છે તો શું એના મેલે જ થાય છે? નો કર્મ દ્રવ્ય કર્મ, નો કર્મ એટલે શરીરાદિ નો કર્મ અને જ્ઞાનાવર્ણ્યાદિ દ્રવ્ય કર્મ, આ બધી જડની ખાસ કરીને પૂતગલની પરિણીતિ છે એ વાત બરાબર. પણ કોઈ ચેતન પ્રેરણા વિના આપમેલે એ કર્મન વર્ગનામાંથી કર્મ કેવી રીતે થાય? પૂતગલ પરિણીતિ છે એ સ્વીકાર છે, અને ચેતનની પરિણીતિ જ્ઞાન ભાવ છે એ સમજાય છે. આ કર્મન વર્ગના બી પૂતગલની જ પરિણીતિ હતી, અને કર્મરૂપી બને ત્યારે બી એ પૂતગલની જ પરિણીતિ છે એ સમજાય છે. પણ આ જે પર્યાયનું પલટવું થયું એનું કોઈ કારણ તો હશે ને, કોઈ ક્રિયા તો હશે ને, અને કોઈ ક્રિયા હોય તો કોઈ કરતા તો હશે ને, એના મેલે કેવી રીતે થાય?
Are you understanding the shanka? So if jeev is not the karta, then who does this kriya? Deh, karma bandhan, karma mukti, aa badi je kriyao dekhay che, teno karta kon? Does it all happen without chetan prerna? Because if it is with chetan prerna, to chetan karta bani gayo. Ane chetan jo pudgal karma no karta na hoy, to how is it happening? I am not understanding. Bale short ma pan samjhao. Be shanka leye che. Biji shanka sa am independent che, so we can take it next time. But let's see if we understand, I'll do it. To atma siddhi ni jem am pelu shanka puri thai ane ke che ke am mane samjhayu, but am mane samjhatu natu em karine biji sharu thai. પછી બીજું પતે એટલે કે આ મને હવે યથાર્થ સમજાયું, ફીડબેક સો ઇમ્પોર્ટન્ટ, કન્ફર્મેશન કે આઈ નાવ આઈ અન્ડરસ્ટુડ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ. અને કર્તાનું ને પછી ભોક્તાનું પછી મોક્ષનું પછી મોક્ષનું ઉપાય. સો સો મચ સિમિલેરિટી બિટવીન ધ હોલ શૈલી. ખૂબીની વાત એ છે કે આ શંકાનો નિર્ણય કરવા માટે શ્રી ગુરુ સાથે શ્રી ગુરુ યથાર્થ વાત કહે છે, અર્થાત આ મારો સંશય છે, મેં હજી કોઈ કન્ક્લુઝન કર્યું નથી, મેં કોઈ નેગેટિવ જજમેન્ટ કરીને તમારી પાસે આવ્યો નથી, કોમા રાખીને જ આવ્યો છું અને આપ સમર્થ પુરુષ પાસે વિનંતી કરું છું કે આનું સમાધાન કરો. कही तुम मैं समझी नहीं तैसी पुकल कर्म करे नहीं जीव कही तुम मैं समझी नहीं तैसी कौन करे यह रूप कहो अब को करता करनी कहूँ कैसी कौन करे यह रूप कहो अब को करता आप मिले बिछड़े जड़ क्यों करी मो मन संशय ऐसी आप ही आप मिले बिछड़े जड़ क्यों करी मो मन संशय ऐसी शिष्य संदेह निवारण कारण बात कहे गुरु है कछु जैसी शिष्य संदेह निवारण कारण कहे गुरु है कछु जैसी